चलो धोरण दस तुम्हारा वाला विद्यार्थी मित्रों, चैप्टर छ भारतना सांस्कृतिक वारसाना स्थल। आ चैप्टर नो बाळको आपणे अभ्यास करी रह्या था। हवे छेल्ले आपणे गया लेक्चर में घणा बधा अगत्यना आईएमपी मुद्दा छे एनो आपणे अभ्यास कर्यो हतो। ताजमहल जे छे ताजमहल एना विषे आपणे अभ्यास करेलो। हवे आजे आपणे एक अगत्यनो मुद्दो छे ज्यां आपणा राष्ट्रीय तहेवार निमित्ते आपणे ध्वजवंदन करीए छीए तेवुं एक दिल्ली स्थित वारसानुं, आपणुं प्राचीन वारसानुं, एक सांस्कृतिक वारसानुं स्थळ जेनुं नाम छे लाल किल्लो। बराबर, तो लाल किल्ला विषे आपणे अभ्यास करवानो छे। हवे जोईए छीए आपणे लाल लाल घूम किल्लो। चलो हवे लाल किल्लानी अंदर तमारे लाल लाल सनेडानो डांस करवानो छे, एवुं नथी। लाल किल्लानी अंदर किल्लानुं निर्माण क्यां थयेलुं छे, कई सालमां थयेलुं छे, किल्लानी विशेषता शुं छे, आ बधा मुद्दाओ छे एनो आपणे अभ्यास करशुं। दिल्ली स्थित लाल किल्लानुं निर्माण शाहजहां है 1638 में, एटले के सौथी पहला तो ए क्यां आवेलो छे, तो के भाई दिल्ली। निर्माण कोने कर्युं, शाहजहां 1638 में। बराबर, आ बधा पॉइंट याद राखजो। 1638 में शाहजहां नामनो राजा जेने ताजमहल बनावेलो छे, आनी पहला आपणे जोई गया। ताजमहलनुं निर्माण क्यारे चालू कर्युं, जून 1631 नी अंदर, नहीं हाँ जून 1630 में एनी पत्नीनुं मृत्यु थी गयुं, 1631 नी सालमां ताजमहल जे छे एनुं निर्माण कार्य शाहजहाँए शुरू कर्युं। बराबर, एना विषे आपणे आगळ अभ्यास करी गया। 1631 में ताजमहल छे एनुं निर्माण कार्य शुरू कर्युं, अने 1638 में एने लाल किल्लो छे एनुं निर्माण कार्य एने शुरू कर्युं। लाल पत्थरमांथी तैयार थयेल आ किल्लामां शाहजहाँए पोताना नाम परथी शाहजहाँना बाद वसाव्युं हतुं। आनी अंदर शुं हतुं, शाहजहाँना बाद, शाहजहाँना बाद। बराबर, पोतानुं नाम शाहजहाँ, एनी पछी शाहजहाँना बाद आખું नगर वसाव्युं, अने એની ફરતે ફરતે આ કિલ્લાની શું કરવામાં આવેલી રચના કરવામાં આવી। હવે જો કિલ્લાની અંદર કઈ કઈ ઈમારતો બનેલી, દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, બરાબર કઈ કઈ ઈમારતો હતી તો એ યાદ રાખવાની, દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, આ બધી ઇમારતો છે એ કિલ્લાની અંદર હતી। હવે કિલ્લો એટલે શું, તમને ગયા વખતે શીખવાડી દીધું, સમજાવી દીધું આપણે આગ્રાનો કિલ્લો ભીણા ત્યારે, જે પહેલાના રાજાઓ છે પોતાના મહેલની સુરક્ષા માટે અથવા તો પોતાના આખા નગર કે રાજ્યની સુરક્ષા માટે ફરતા ફરતા કિલ્લો બનાવતા। બરાબર, અમુક માઇલ એનો ફરતો ઘેરાવો હોય, ઊંચો ઊંચો કિલ્લો હોય, તે કોઈ પાર ન કરી શકે, એને દરવાજાઓ હોય, અમુક ગુપ્ત દરવાજાઓ હોય। બરાબર, એટલે યુદ્ધ કરવા માટે કોઈ પણ રાજા બહારથી આક્રમણ કરે તો ટૂંકમાં રાજાને ખ્યાલ આવી જાય, બચી શકાય, એટલા માટે કિલ્લાઓ બનાવતા। હવે આ જે બધી ઇમારતો છે એમાં દીવાને ખાસ છે ને એ સૌથી વધારે અલંકૃત હતી, મતલબ કે એમાં કૂતરણી કામ, બરાબર, સોના ચાંદીથી સજાવટ કરેલી હતી, બહુ આકર્ષક હતી। કઈ? દીવાને ખાસ। હવે અહીંયા લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો શીશમહેલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરે। બરાબર, એટલે મુમતાઝનો શીશમહેલ, આની અંદર બીજું છે મુમતાઝનો શીશમહેલ,
मीना बाजार, મુગલ ગાર્ડન, લાહોરી દરવાજા, ને આ બધું તમારે યાદ રાખવાનું. આમાંથી ચાર પાંચ લખો તોય ચાલે. હવે આ કિલ્લામાં શાહજહાએ સરસ મજાની એક કલાકૃતિ બનાવેલી, મયુરાસન. નાદિરશાહ નામના રાજા જ્યારે ઈરાનથી આવ્યા એટલે એને આ મયુરાસન ગમી ગયું અને એ પોતાની સાથે ક્યાં લઈ ગયા, ઈરાન. એટલે આની એક સરસ મજાની એક કૃતિ હતી, મયુરાસન. એ મયુરાસન નાદિર શાહ જે છે એ પોતાની સાથે ક્યાં લઈ ગયા, તો કે ઈરાન લઈ ગયા. ક્યાં લઈ ગયા? ઈરાન. અને દર વર્ષે રાષ્ટ્રીય તહેવાર એના પ્રસંગે અહીંયા શું કરવામાં આવે છે, તો કે રાષ્ટ્રધ્વજ વંદન. બસ આટલા મુદ્દા યાદ રાખવાના. લ્યો ક્યાં આગ્રહ છે આમાં? દર વર્ષે આપણો જે રાષ્ટ્રીય તહેવાર હોય 15 ઓગસ્ટ હોય ત્યારે લાલ કિલ્લામાંથી ધ્વજવંદન થાય. આપણા જે વડાપ્રધાન છે ધ્વજવંદન એના હસ્તે કરવામાં આવે, ત્યાંથી એ સંબોધન કરે, ભાષણ આપે. તમે જોજો 15 ઓગસ્ટના દિવસે ધ્વજવંદન નિમિત્તે જે પ્રોગ્રામ બતાવવામાં આવે છે ચેનલોમાં એ લાલ કિલ્લામાંથી થતું હોય. ભાષણ જે બતાવવામાં આવે છે નરેન્દ્ર મોદી સાહેબને લાલ કિલ્લામાંથી થતું હોય. એટલે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે આ લાલ કિલ્લાનો શું થાય છે, ઉપયોગ થાય છે. અહીંયા આગળ લાલ કિલ્લાની વાત થઈ ગઈ પૂરી. હવે જો એક હું કડક શબ્દોમાં સૂચના આપું છું, દરેક બાળકો, 10માના વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, વારંવાર સૂચના આપવા છતાં તમે એનું પાલન નથી કરતા. શું કામ નથી કરતા એ મને ખબર છે. અમુક બાળકો જાતે કરીને પાલન નથી કરતા આળસના કારણે, હોમવર્ક બાબતે. બોર્ડ ઉપર હું મુદ્દા લખું છું, મેં તમને સ્પષ્ટ કીધેલું છે કે એ મુદ્દા શોર્ટકટ છે, તમારે તૈયારીમાં સરળતા રહે. માત્ર તૈયારી કરવા માટે તમારે આ જ પોઈન્ટ યાદ રાખવાના. આ બધા કી વર્ડ છે, તમારે મગજમાં આ મુદ્દા છાપવાના છે, હોમવર્કમાં આ મુદ્દા નથી છાપવાના. તમે બોર્ડનું પેપર દેશો અને આ મુદ્દા લખીને ઘરે દોડાવશો તો કોઈ માર્ક નહીં આપે. આપશે કોઈ માર્ક? કોઈ માર્ક નહીં આપે. પેરેગ્રાફમાં વાંચી વાંચીને સમજાવ્યું તો તમને કાંઈ ટપ્પો ન પડે. એટલે હું કીવર્ડ બધા બોર્ડ ઉપર લખું છું, એ કીવર્ડ તમારે પાકા કરવાના અને એના આધારે પછી પૂરા વાક્યમાં આખો જવાબ તમારે તૈયાર કરવાનો હોય, નહીં કે બોર્ડમાં લખેલા મુદ્દા બેઠે બેઠા સીધા છાપી દેવાના હોય. તમને એક બુક બનાવવાની કીધી હતી મેં, બુકમાં આ મુદ્દા લખવાના કીધા હતા. અથવા તો તમારે બુક ન બનાવે તેનો મેં બીજો ઓપ્શન આપ્યો હતો કે આ બધા સ્ક્રીનશોટ પાડીને એની પ્રિન્ટ કઢાવી લેવાની, એ ફાઇલ કરવાના. આ બે ઓપ્શન કીધા હતા. મેં કોઈ દિવસ તમને એવું નથી કીધું કે હોમવર્કમાં તમારે આ મુદ્દા લખીને મને મોકલવાના છે. એટલે મહેરબાની કરીને જે બાળકો હોમવર્કની અંદર આ મુદ્દા લખે છે એ બંધ કરી દેજો, નકર હું છે ને બોર્ડ ઉપર મુદ્દા લખવાના જ બંધ કરી દઈશ. કેમેરાની સામે ઊભો રહીને વાંચી વાંચીને મંડી સમજાવવા, ટપ્પો નહીં પડે. બે દીમાં એક પાઠ પૂરો થઈ જાય બે લેક્ચરમાં. સમજાય છે? આ બધી મહેનત તમારા માટે એટલા માટે હું કરું છું કે તમને એક તો ઓનલાઈન શિક્ષણ છે, તમારી સામે હાજર હાજર તો હું છું નહીં, એટલે બને ત્યાં સુધી તમારા મગજમાં ઉતરે ને એવો પ્રયત્ન હું કરું છું. એટલે હું તમને અહીં આગળ બોર્ડમાં આ કીવર્ડ બધા, જો તમે આટલા મુદ્દા યાદ રાખો ને એટલે લાલ કિલ્લો પાકો થઈ જાય. આખો પેરેગ્રાફ પાકો નહીં કરવાનો, કીવર્ડ ખાલી યાદ રાખવાના. એટલે હું આ મહેનત કરું છું, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ તેનો ગેરલાભ ઉઠાવે છે. ઓલરેડી તમારી પાસે અત્યારે કામ ઓછું જ છે એટલું યાદ રાખજો. હવે એમાંથી તમે છટકવા માગો છો પાછા, તમે સ્કૂલે આવતા હો તો આટલું કામ ન કરતા હોત તમે, બરાબર. ચાર લેક્ચર ભણતા હોત, એક ટેસ્ટ રોજ હોય, એટલે તમારે રોજ એક ટેસ્ટની તૈયારી ઘરે કરવાની, ચાર લેક્ચરનું હોમવર્ક કરવાનું, ચાર લેક્ચર ભણવાના, પછી ત્યાં બોર્ડ વર્ક કે જે કામ આપી સ્કૂલમાં કરવાનું, બરાબર. પાંચ પાંચ છ છ કલાક, 5 કલાક સ્કૂલે રહેવાનું, એનું ઘરે આવીને 3-4 કલાક કામ કરવાનું, 5-4 8-9 કલાક કામ કરવું પડે એની જગ્યાએ. અત્યારે તમારે કામ કેટલું કરવું તમે ગણતરી કરો. 3 લેક્ચર આવે રોજ, સાંજે 1 આવે ને સવારે 2 આવે, 3 લેક્ચરનું હોમવર્ક કરવાનું, ટેસ્ટ અઠવાડિયામાં 3 આવે વધી વધીને, એ 3 ટેસ્ટની તૈયારી કરવાની. સ્કૂલે તમને ખબર છે આપણે રોજ ટેસ્ટ લઈએ છીએ, તો તમે કમસે કમ એટલું તો સમજો કે સ્કૂલ કરતાં 50% કામ ઘટી ગયું છે ને, તો એ વ્યવસ્થિત કામ કરીએ આપણે. આ તો તમને ખબર છે કે આપણે કાંઈ સાહેબની આમાં રૂબરૂ તો જવા નથી. સ્કૂલે તો હું બી કરે કે ભાઈ આ તો લેક્ચર છે સાહેબનો, સ્કૂલ વચ્ચે ખીજાશે આપણે, ક્લાસ વચ્ચે બીકના કારણે આપણે કામ કરીએ છીએ. હવે તો સ્કૂલે તો આવવાનું નથી, એટલે ઘણા તો છે ને રીઢા થઈ ગયા છે. સાવ ઘણા બાળકો ફોનમાં ગમે એમ જવાબ આપે છે,
એટલે અમે તમારા શિક્ષકો છીએ, એટલો આદર તો આપો તમે અમને. અમે આવડા મોટા છીએ ને તો અમારા શિક્ષકો અત્યારે મળે ને તો અમે પગમાં પડી જઈએ છીએ, એટલો અમે એને આદર આપીએ છીએ. બાકી એને ભૂતકાળમાં અમને મારેલાય છે, એ ગમે એમ તો એ અમારા ગુરુ છે, એના થકી અમે અહીંયા પહોંચ્યા છીએ, તમારી સામે અમે ઊભા છીએ. કમસે કમ એટલો આદર તો કરો. બરાબર, કાલે મારે નામ નથી કોઈનું આપવું, બરાબર, ભાવિનસરનો ફોન આવ્યો હતો મારી પાસે, એને મને હોમવર્ક મોકલા, પૂજા મિસે અમુક હોમવર્કની PDF મને મોકલી. મને કે સર જો હતા હોમવર્ક વ્યવસ્થિત છે તો આપણે એને કાંઈ ન કહીએ. ખાલી મુદ્દા લખેલા, દિલ્હી તો સીધું દિલ્હી જ લખેલું, નિર્માણ શાહજહાં 1638 તો એ જ લખેલું, તાજમહલની ટૂંકનોંધ આપણે ભણાવી હતી. એટલે વેટ ઉતારવાની સાવ આ તમારા માટે છે, અમારા માટે નથી. એટલે બાળકો સમજો તમે, અને આ વખતે તમારે માટે પરિસ્થિતિ બહુ અઘરી છે. તમારે બધી તૈયારી જાતે જ કરવાની છે. અમે તમારી સુધી અમે વધીને વિડીયોમાં જો અત્યારે હું વિડીયોમાં તમને ખીજાવું છું, અહીંથી એમ લાફો તો આમ મારી એકવાનું નથી, અને લાફો તો આપણે મારતા તો નથી તે કોઈ દી, બરાબર. પણ તમે એટલું સમજો કે અત્યારે ખરેખર તમારે તમારી રીતે વધારે ધ્યાન આપવું જોઈએ. એની બદલે ઘણા બાળકો છે ને એને હજી ફેર નથી પડતો, હોમવર્ક આડેધડ કરે, પછી ફોનમાં ખીજાય ને સ્કૂલે બોલાવે તો કે ના હું નહીં આવું, મારે ટાઈમ નથી. એટલે ભાઈ ટાઈમ નથી એટલે તમારે કાંઈ આવું મુકેશ ભેંબાણી જેમ કંપની આલે છે કે એમાં જવું પડે રોજ, એવા જવાબ બાહ્યત આપવાના. શિક્ષક હોય તો ખીજાય, તમારા માટે ખીજાય છે ને, અમારો કાંઈ પગાર વધી નથી જવાનો ખીજાવાથી, નકર તો રોજ બે જણને બોલાવીને ઘરે બોલાવીને ખીજાઈએ અમે, બરાબર. એટલે થોડુંક સમજો અને આ પ્રત્યે બેદરગાર ન રહ્યો. ઘણા બાળકો વિડીયો જોતા નથી, હજી મને ખબર છે તમારા વિડીયોના વ્યુઅરમાંથી મને ખ્યાલ આવે, બરાબર. હવે એક મારે પ્રથા કરી નાખવી છે, મારા લેક્ચરમાં લેક્ચર જોવો ને એટલે જેટલા જેટલા બાળકો લેક્ચર જોવો છે ને બધા કોમેન્ટમાં પોતાનું નામ અને રોલ નંબર લખજો. હું હાજરી પૂરી છે મારા લેક, હું કોમેન્ટ બધી જોઈશ, હું નોટ કરીશ. હવે આજે હું જો વિડીયોમાં સૂચના આપું છું, હવે અત્યારે હું સૂચના આપું છું ને, જે બાળકોનું નામ ને રોલ નંબર કોમેન્ટમાં નહીં આવેલું સમજીશ કે આ બાળકે વિડીયો નથી જોયો અને આ સૂચના એ મારી નથી સાંભળી. કારણ કે અત્યારનો વિડીયો જે નહીં જોતા હોય એ સૂચના સાંભળતા તો ક્યાંથી એને ખબર જ નહીં પડે. એટલે એ બે ત્રણ વિડીયોમાં એ એવું જ કરશે, કારણ કે અત્યારે વિડીયો તમે જોવો છો તમને ખબર છે કે આપણે ભાઈ કોમેન્ટમાં રોલ નંબરને નામ લખવાનું છે. એટલે જેટલા બાળકો મારો વિડીયો જોવો છું હું અત્યારે સૂચના આપું છું, હું હાજરી પૂરીશ દરેક મારા લેક્ચરમાં, બરાબર. રોલ નંબર લખવાનો અને નામ લખવાનું, કોમેન્ટમાં આટલું તો લખવાનું, બાકી હાલોનું ગુડ મોર્નિંગ એવું કાંઈ વધારાનું કાંઈ આપણે લખવાની જરૂર નથી. આપણે કાંઈ આ વિડીયો કાંઈ પ્રસિદ્ધિ માટે કે યુટ્યુબમાં કાંઈ પૈસા કમાવા માટે આપણે બનાવતા નથી, બરાબર. મારા એકે વિડીયોમાં તમે જોયું, શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને મિત્રોને આમ કરજો ને તેમ કરજો ને, મારો હેતુ એવો છે જ નહીં. માત્ર ને માત્ર આ વિડીયો હું તમારા માટે જ બનાવું છું, સબસ્ક્રાઈબર વધારવા માટે કે મારી લાઈક વધારવા માટે, એના માટે મહેનત જ નથી કરતા અમે. તમને ખબર જ છે મારા એકે લેક્ચરમાં મને એવો લેક્ચર બતાડો કે અમે સબસ્ક્રાઈબ કરજો ને મિત્રોને શેર કરજો ને લાઈક કરજો ને એવું કીધું હોય, તમારા માટે જ બનાવું છું તો પછી તમારે પૂરેપૂરું જોવું જોઈએ. એટલે હવે જે વિદ્યાર્થી લેક્ચર જોવે એટલે એને ફરજિયાત પોતાનો રોલ નંબર અને નામ કોમેન્ટમાં લખવાનું રહેશે. હું રોજ સાંજે બધી કોમેન્ટો જોઈશ, હું બુકમાં રેકોર્ડ રાખીશ કે આ તારીખે આ રોલ નંબર કોમેન્ટમાં આવ્યો નથી એટલે એ બાળકે વિડીયો જોયો નથી. હું એને કોલે કરીશ, એને મને રીઝન આપવાનું રહેશે. અને આ હું રાતે એટલા માટે કરીશ કે માનો કે 4:30 વિડીયો હોય તો ઘણા બાળકને 4:30 અનુકૂળતા ન હોય, બરાબર, અડધી કલાક આગું પાછું થાય એમ હોય, પણ રાત સુધીમાં બધા લેક્ચર જોયેલો હોવો જોઈએ, બરાબર છે. એટલે એ રાત સુધીમાં લેક્ચર જોઈ લેવાનું, કોમેન્ટમાં નામ અને રોલ નંબર લખીને મોકલી દેવાનો મને, બરાબર. અને હવે તો હોમવર્ક બાબતે હું કડક થઈશ, બધું હોમવર્ક તમારા લોકોનું જે અમારા લેપટોપમાં જે આવે છે હું બધાના રોલ નંબર રેન્ડમલી કોઈ પણનું હોમવર્ક ઓપન કરીશ, એમાં તમારો નંબર ક્યારે લાગી જાય નક્કી નહીં. હોમવર્ક વ્યવસ્થિત મારે જોશે. હું પૂજાબેનને કહીશ કે ભાઈ જેટલાના હોમવર્ક આપ્યા તેમાં રેન્ડમલી તમારી રીતે ગમે 5 હોમવર્ક મને મોકલો, કોઈ પણ 5 હોમવર્ક એ મને મોકલશે, એમાં તમારો નંબર ક્યારે લાગે એ નક્કી નહીં. એ 5 હોમવર્ક હું જોઈશ અને જો એમાં કંઈ મને મુશ્કેલી લાગશે એટલે ઓ એ હોમવર્ક તમારે વ્યવસ્થિત 5 કરીને એની PDF બનાવીને મને મોકલવાની રહેશે, બરાબર. આ તમને પ્રેમથી સૂચના આપું છું, બાળકો મારા માટે નથી, તમે સમજો થોડું. તમારી સાથે રેગ્યુલર તો અમે લેક્ચર ચાલુ હતા ત્યારે રોજ કંઈક ને કંઈક સૂચના આપતા હતા તમને, આમ રોજ અમે ઘડતા હોઈએ. હવે અત્યારે અમારી પાસે એવો મોકો નથી, એટલે આવો ક્યારેક મોકો મળે ને ત્યારે અમે સૂચના આપી. બાકી તમે જો આવા એક તો 1.5 કલાકના લેક્ચર એમાં 15 મિનિટ સૂચના આપે તો 1.5 કલાક આમ નામ વહી જાય.
બરાબર, એટલે આ બધી સૂચના ખરેખર બાળકો તમને આપવી ન જોઈએ. તમે હવે 10મા ધોરણમાં આવ્યા, નાના નથી, બરાબર. 8મા વાળા હોય ને તો વારંવાર કહેવું પડે. એટલે હોમવર્ક બાબતે થોડાક તમે રેગ્યુલર થઈ જાઓ. જો બધા બાળકોને સૂચના લાગુ નથી પડતી, 60% બાળકો છે એ જબરજસ્ત કામ કરે છે, બહુ મસ્ત કામ કરે છે. અમુક બાળકો તો એટલા મસ્ત વિડીયો જોવે છે કે વિડીયોમાં વચ્ચે કંઈક હું કંઈક પ્રશ્ન પૂછું કે કંઈક હોય તો તરત એનો રિસ્પોન્સ મને આપે છે વોટ્સએપમાં, મારા પર્સનલ નંબરમાં. વિચાર કરો, 1/2 કલાકના વિડીયોમાં વચ્ચે ખાલી 2 સેકન્ડ હું કંઈક બોલ્યો હોય ને તો એનો તરત મને રિસ્પોન્સ એ લોકો વોટ્સએપમાં એ લખીને એનો જવાબ મોકલે છે. તેનો મતલબ શું થયો કે એ બાળક આખો વિડીયો જોવે છે, એટલું સરસ કામ કરે છે. બરાબર, એના વખાણે કરવા પડે ને મારે. તમારા આખા ક્લાસમાં બધા એવું નથી કરતા, મારે નામ નથી દેવાનું, પણ ઘણા બાળકો બહુ મસ્ત કામ કરે છે. ઓનલાઈન પણ એવું જ સમજે છે કે આ સર મને રૂબરૂ ભણાવે છે, એવી રીતે એ લોકો ભણે છે શાંતિથી. ઘણા બધા મને અત્યારે નામ યાદ છે પણ મારે નામ નથી બોલવાનું, નકર બીજા બાળકોને અન્યાય થાય. ડિફિકલ્ટી માટે મને ફોન કરે છે અને મારો સ્વભાવ જ, હું તમે રાતે 11 વાગે 10 વાગે ફોન કરો ને તો કોઈ દી મેં ના જ પાડી કોઈને, જેને જેને મને કોલ કર્યા છે એને અનુભવ છે. તમારા હિત માટે તમે છીએ, બરાબર. એટલે આમાં ખીજાવાની કે સજા કરવાની એવી કોઈ વસ્તુ ન હોય. તમે અમારા નાના ભાઈઓ જેવા છો, બરાબર. એટલે અહીંયા જે અમે કહીએ એ પ્રમાણે તમે કરો તો તમે ધારો એટલા માર્ક્સ લાવી શકો. તમારા વાલી ખુશ થાય, પહેલાં તો અમે ખુશ થઈએ, તમારા વાલી ખુશ થાય, તમને આનંદ થાય. એટલે આ બધું તમારા પ્રોગ્રેસ માટે છે. જો સમજો તો પછી આ સમય વયો જશે ને પછી તમને બહુ યાદ આવશે કે ભાઈ, અને તમે નસીબદાર છો કે તમારી પરીક્ષા લેવાશે ને ત્યારે હજી 30% સિલેબસ કાઢ્યો છે. હજી જો આખું ઓરામનામ જાય ને તો હજી બીજો 15% સિલેબસ કાઢી નાખશે. મૂળ તમારે 50% ચેપ્ટરમાંથી તૈયારી કરવાની છે અને એમાંય પાછી MCQ આવી જાય. વિચાર કરો, તમારે બોર્ડ કદાચ એવો નિર્ણય લેવા જઈ રહી છે 50% MCQ નાખી દો પહેલાંની જેમ, કેટલો ફાયદો. જે સાવ નબળા વિદ્યાર્થી છે ને આ વર્ષે પાસ થઈ જશે 10મામાંથી, જેને ભગવાને જેને આશાય નહોતી કે હું પાસ થાય છે. એટલે એ બધી વસ્તુ તમારા માટે છે ને. ભલે ઓનલાઈન આપણે ક્લાસની જેમ જ ભણાવીએ છીએ બોર્ડ ઉપર લખીને વ્યવસ્થિત, બરાબર. એટલે જો ભણવાવાળા વિદ્યાર્થી તો ઓનલાઈને ભણે છે, ટેસ્ટ આપીને સારા માર્કે લાવે છે. એટલે આ બધી બાબતનું ધ્યાન રાખો, બરાબર. કોઈ દિવસ હવે મારે હોમવર્ક બાબતે દરેક બાળકો ભાઈઓ બહેનો કોઈને મારે સૂચના આપવાની જરૂર ન પડે જોઈએ. બરાબર, બહેનોની કોઈ દી લગભગ ફરિયાદ નથી આવતી મારી પાસે. આજ સુધીમાં લોકડાઉન પૂરું થયું ને કોરોનાનો જન્મ થયો ને કોરોના 1/2 ઉંમરે પહોંચ્યો ત્યાં સુધીમાં હજી કોઈ દી બહેનોની ફરિયાદ નથી આવી. પૂજાબેને મને કોઈ દી એમ નથી કીધું કે ભાઈ આ છોકરી છે એનું હોમવર્ક સાહેબ વ્યવસ્થિત આવતું નથી, તમે કોલ કરજો. છોકરાના ગણાના નામ આવ્યા વિલન મારા બેટાઓના, બરાબર, પણ છોકરીઓનું કોઈ દી નામ નથી મારી પાસે. એટલે એ વ્યવસ્થિત કામ કરે છે, વિડીયો એ વ્યવસ્થિત જોવે છે, બરાબર. એટલે દરેક બાળકો રિક્વેસ્ટ, આમ તો રિક્વેસ્ટ ન હોય, મારે સીધું ઓર્ડર જ કરવાનો હોય, બરાબર, તમારા માટે જ છે કે ફરી વાર યાદ કરાવું છું, વિડીયો જોવો, પૂરો કરો. વિડીયોની વચ્ચે પૂરો કરીને ગમે ત્યારે કોમેન્ટમાં તમારો રોલ નંબર અને નામ લખવાનું છે, બરાબર. હું હાજરી પૂરીશ, મને ખબર પડે કેટલા બાળકોએ વિડીયો જોયો છે, કેટલોય કેટલાય નહીં. ક્લાસમાં જેટલી શરૂઆતમાં એક વિડીયોમાં તો એવું થયું હતું, ક્લાસમાં જેટલી સંખ્યા છે ને એટલા વ્યૂ નહોતા. એટલે એનો મતલબ શું થયો કે તમારા ક્લાસમાંથી ઘણા લોકોએ વિડીયો જોયો જ નથી, ઓપન જ નથી કર્યો, એનો મિનિંગ એવો થાય. એટલે આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો હવે બાળકો જોઈએ ફતેહપુર સિક્રી. હવે જો આ જે લાલ કિલ્લો છે ને એ IMP મુદ્દો છે, આનું થોડુંક છે ને આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ મુદ્દા પાકા કરવાના, આ મુદ્દાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, જરૂર પડે તો નોટ કરો. જો તમને લખવાની આવાજ થતી ને તેનો સ્ક્રીનશોટ લઈને એનો ફોટો છે ને એની કોપી કઢાવી લો, પેજમાં ઝેરોક્સ, એ પેજ હાંચવો તમે બધા. હું તમને બધી છૂટી આપું છું, મજૂરી નથી કરાવતો તમારી પાસે, પણ આ બધું કામ રાખો. તમે જ્યારે તૈયારી કરશો ને ત્યારે તમારે ઉપયોગી થશે. એટલે બાકી મારે લખી લખીને તોડાવવાની ઈચ્છા નથી, બરાબર. એવી ઈચ્છા હોત ને તો હું ફેરબુક કમ્પલસરી કરી નાખત કે ફેરબુકમાં બધા મુદ્દા લખવાના જ તે, અને ફેરબુક ચેક કરવા મગાવે તું સ્કૂલે. પણ આપણે એવું નથી કરવું, આ તમારા માટે કરીએ છીએ. એટલે જેને રસ હોય એને એમ લાગે કે ના મારા માટે વસ્તુ જરૂરી છે, તૈયારી માટે મને કામ લખશે અને કરવાનું, નકર નહીં કરવાનું. હવે જોઈએ ફતેહપુર સિક્રી, બરાબર. હવે કયો મુદ્દો જોવાનો છે આપણે? ફતેહપુર સિક્રી. હવે જો ફતેહપુર સિક્રીની અંદર પહેલાં તો ક્યાં આવેલું છે, તો જો ઉત્તર પ્રદેશના આગ્રાથી 16 માઇલ દૂર, બરાબર. સૌથી પહેલાં આપણે લખશું ઉત્તર પ્રદેશ,
उत्तर क्या? तो के प्रदेश ऊपर आगरा थी 16 माइल दूर। 1 माइल એટલે કેટલા થાય? તમને કીધું તું, યાદ કરો તમે, 1 માઇલ એટલે કેટલા થાય? લગભગ 1600 મીટર જેવું થાય અંદાજે, 1.5 કિલોમીટરની ઉપર થોડુંક, બરાબર? હવે એને ગુણ્યા તમારે 16 કરી નાખવાના, એટલે કિલોમીટરમાં જવાબ આવી જાય। એટલે આગ્રામાંથી તમે 16 માઇલ દૂર જાઓ ને એટલે ફતેહપુર સિક્રી આવે। અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં શહેર વસાવેલું। આનું નિર્માણ કોને કર્યું? તો કે અકબર રાજા। સલીમ ચિશ્તીની યાદમાં, આ ટીક કરજો, બરાબર? આ મુદ્દો છે ને એ ટીક કરજો। તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ફતેહપુર છે એ અકબરે કોની યાદમાં બનાવેલું છે, તો તમારો જવાબ હોવો જોઈએ સલીમ ચિશ્તી। સલીમ ચિશ્તીની યાદમાં આ આખું નગર એણે વસાવેલું, અને ફતેહપુરને એ અકબર રાજા છે ને એણે એને પોતાની રાજધાની બનાવી દીધી। રાજધાની એટલે શું? રાજધાની ટ્રાવેલ્સ નહીં, કોઈ પણ રાજા હોય ને જ્યાં રહેતો હોય ને અને ત્યાંથી એનો બીજા બધા રાજ્યોનો વહીવટ કરતો હોય ને, એટલે જ્યાં રહેતો હોય ને એને એની રાજધાની કહેવાય, સમજાય છે? કોઈ પણ રાજા હોય, જે જગ્યાનું મહેલ હોય, જે રાજા રહેતા હોય, બીજા બધા રાજ્યનો જ્યાંથી વહીવટ કરતા હોય એને એની રાજધાની કહે। દાખલા તરીકે ભારત છે, એનો વહીવટ ક્યાંથી થાય? દિલ્હીથી, તો દિલ્હી છે ભારતની રાજધાની છે એની જેમ। હવે સિક્રીમાં જે ઇમારતો છે ને એનું બાંધકામ 1569માં શરૂ થયેલું અને 1572 સુધીમાં મોટાભાગની ઇમારતો બંધાણી, 1569થી 1572, 1569થી 1572માં ઇમારતોનું શું થયું? નિર્માણ 1569માં બધી ઇમારતો છે એ બનાવવાનું ચાલુ થયું ધીમે ધીમે ધીમે। 1572 સુધીમાં મોટાભાગની ફતેહપુર સિક્રીની અંદરની ઇમારતો છે એ બની હતી। હવે જો એના અમુક ઉદાહરણો આપેલા છે, બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા આખો સોનાનો મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ, બરાબર? તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે, એટલે આપણે એનો બુલંદ દરવાજો છે ને એના વિશે આપણે લખીએ અહીંયા, બુલંદ દરવાજો આ કેવો છે? શ્રેષ્ઠ છે। બુલંદ દરવાજા વિશે આપણે માહિતી મેળવીએ, 41 મીટર પહોળો, 50 મીટર ઊંચો, 41 મીટર પહોળાઈ, 50 મીટર ઊંચાઈ, બરાબર? આ ટીક કરજો, આ ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરજો। ફતેહપુર સિક્રી છે એની બીજી જાણીતી ઇમારત છે જોધાબાઈનો મહેલ, પંચમહેલ, સલીમ ચિશ્તી જેની યાદમાં આ આખું નગર બનાવેલું એ સલીમ ચિશ્તીનો, ત્યાં આગળ મકબરો છે, દીવાને આમ, બરાબર, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ, આ બધું છે એ કેવું છે? ફેમસ છે। તો અહીંયા આગળ આ ફતેહપુર સિક્રી જે છે એની અંદર તમારે આટલા મુદ્દા છે તમારે યાદ રાખવાના છે। હવે એની પછી જોઈએ આપણે ગોવાના દેવળો, શું જોવાનું છે આપણે? ગોવાના દેવળો, દેવળ એટલે શું? ગોવા જોવાનું છે, શું જોવાનું છે આપણે? ગોવા, દીવ દમણ ને ગોવા ચાલો એક સાથે જોવા। દેવળ એટલે ચર્ચ, બરાબર? આપણા દેશમાં અંગ્રેજો આવ્યા, હવે એ અંગ્રેજો જ્યારે આવ્યા ને આપણા દેશમાં ત્યારે ઘણા બધા અંગ્રેજો છે એમાં પોર્ટુગીઝ લોકો છે એ દીવ દમણ અને ગોવા આ 3 જગ્યાએ શાસન કરતા, એ તમે ઇતિહાસમાં 9માં આપણે ભણી ગયા રમતા રમતા, બરાબર? એમાં પોર્ટુગીઝ લોકો છે ને એ ગોવાને તો પોતાની એ રાજધાની માનતા, પોતાની પ્રતિષ્ઠા માનતા। એને તો એવું કીધેલું કે ગમે થાય બાકી અમે ગોવા તો ખાલી નહીં જ કરીએ, પણ આપણે કાંઈ જેમ તેમ થોડા હતા, ઉપાડીને કરી દીધા ઘા સીધા પોર્ટુગલ ભેગા, બરાબર? કે અંગ્રેજો તમારા દાદા હતા તોય તમને અમે કાઢ્યા, તો તમે તો વળી કઈ વાડીના મૂળા, ઉપાડી ઉપાડીને ફેંકી દીધા બધાને, બરાબર? કે આપણે જેવા તેવા તો હતા નહીં। એટલે પોર્ટુગીઝ લોકો છે ને ગોવાને પોતાની પ્રતિષ્ઠા માનતા,
પોતાની રાજધાની માનતા, એટલે ગોવામાં ઘણા બધાને ચર્ચ બનાવેલા જે આજની તારીખમાં છે, બરાબર એની વાત કરીએ. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ છે ભારત આવેલા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. આ વાક્ય છે એ ટીક કરજો, આમ તો ટીક ન કરો તો હાલે આપણને ખબર જ છે. પોર્ટુગીઝો એની શું હતી? આ રાજધાની હતી. શું હતી? ગોવામાં પોર્ટુગીઝો ગોવાથી બધો વહીવટ કરતા, પોતાના જ્યાં જ્યાં જગ્યાએ શાસન હતું એની બધાનો વહીવટ ગોવાથી કરતા. હવે જો અહીંયા છે ને બે ચર્ચ છે જૂના ગોવાની અંદર. એક ચર્ચનું નામ છે બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ. પહેલું છે બેસાલિકા ઓફ બોમ જીસસ અને બીજું છે બેસાલિકા ઓફ ગુડ જીસસ. સમજી જાજો પાછા, ફરી વાર સૂચના આપવી પડશે મારે. આ ટપકા ટપકા તમે ન કરતા, તમે લખજો અહીંયા. મારે તો સમજાવો ને લખવામાં સમય ન બગડે એટલે આ માર્ક કરું છું, નકર ઘણા પરીક્ષામાં આમ આમ લીટા તાણી નાખશે એટલે એવું ન કરતા. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણા બધા વર્ષો પછી તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. ફ્રાન્સિસ ઝેવિયર, ફ્રાન્સિસ ઝેવિયર્સ, આનો શું છે? દેહ છે. દેહ એટલે શરીર. માણસનું મૃત્યુ થયા એટલે શરીર છે. તમે જો કેટલા સમય સુધી એમ ના મળે તો કે અમુક કલાકો સુધી, કલાકની અમુક મિનિટો સુધી. પછી દુર્ગંધ આવવા મળે, શરીર ફૂલી જાય, અને જો ઘણા બધા મહિનાઓ સુધી એમને રાખો ને તો આખું બોડી વિકૃત થઈ ગયું, તમે ઓળખી ન શકો, બી જાઓ ભૂતની જેમ એવું શરીર લાગે, જીવડા પડી જાય, વાંસ આવે. તમે ઘણા બધા પ્રાણીઓ મરેલા જોયા હશે, એની જેમ માણસની પરિસ્થિતિ એવી જ થાય, બરાબર. એટલે પણ અહીંયા જે આ ફ્રાન્સિસ ઝેવિયર છે એનું મૃત્યુ થઈ ગયું પછી લાંબા સમય સુધી એનું બોડી છે ત્યાં આગળ રાખવામાં આવ્યું. સેહત પણ વિકૃત ન થયું, દુર્ગંધ નથી આવતી. અને એક કહાની એવી પણ છે, હવે સાચી હોય કે ખોટી આપણને નથી ખબર, પણ તમને હું શેર કરું છું કે એના નખ અને વાળ હજી અમુક અમુક માત્રામાં વધે છે એવું લોકો કહે છે, બરાબર. અને એને આમ એક બેન છે ને એને એની પર શંકા લાગે કે આવું ન હોય, બરાબર. આ તો મરી ગયા, પૂરું થઈ ગયું, આને એની અંતિમ વિધિ કરી નાખવી જોઈએ. એટલે એણે ચેક કર્યું, ભાઈ આ બધા કહે છે બધા ખોટા છે કે સાચા છે. તો એણે છે ને ટાંકણી જેવું એક પદાર્થ અણીદાર શરીરમાં માર્યો તો લોહી નીકળ્યું ત્યાંથી. પછી એને સાચું લાગ્યું, બરાબર. એટલે આવી ઘણી બધી વાતો એવી કહેવાય છે. હવે સાચી હોય કે ખોટી હોય એની આપણે નિષ્પદ નથી, પણ તમારે એને શેર કરી કે આવું બધું એના વિશે કહેવાય છે. ગોવામાં અનેક ચર્ચ છે, તમે જાઓ ત્યારે જોજો, ચર્ચ ઘણા બધા છે. અને ગોવા તેમના રમણીય, કેવો દરિયા કિનારો? રમણીય દરિયા કિનારો. તમે સમજી ગયા હું કહેવા માગું છું, બરાબર. એટલે રમણીય દરિયા કિનારો જે છે એના માટે ગોવા કેવું છે? પ્રખ્યાત છે, સરસ મજાનું છે. ઘણા બધામાંથી ફરવા ગયા છે અને ઘણા બધાને બાકી હશે તો જે આવજો. કોરોના દાદા છે હવે વૃદ્ધ થવાની અવસ્થામાં છે, બરાબર. એને જવાની તૈયારી છે, જાય એટલે તરત જ એના નામનું નાહી નાખવાનું. પહેલાં તો બેસનું બેસનું કરી નાખશું આપણે, પછી જઈ આવજો ફરવા, બરાબર. ચાલો હવે ચાંપાનેર છેલ્લું આપણું સ્થળ આજનું જોઈ લઈએ, પછી આજની વાત આપણે પૂરી કરશું. એટલે હવે જોઈએ છીએ આપણે ચાંપાનેર. ચાલો હવે ચાંપાનેરમાં શું છે? તો કે જે છે બધું ચાંપાનેરમાં જ છે, બીજે ક્યાંય છે જ નહીં. મોહમ્મદ બેગડો, તેગડો, ચોગડો, પાંચડો. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટી, એટલે ગુજરાતની અંદર પંચમહાલની અંદર હાલોલ અને એની અંદર ચાંપાનેર, પાવાગઢની તળેટી ભાઈ નથી લખતા આપણે. મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ ચાંપાનેરને તેની રાજધાની બનાવી અને તેનું નામ મોહમ્મદાબાદ આપ્યું. જો મોહમ્મદ બેગડો આનો રાજા કોણ હતો? તો કે મોહમ્મદ બેગડો.
અને એણે એનું નામ બદલાવી નાખ્યું, એણે એનું નામ પોતાના નામ પરથી શું પાડી દીધું, મોહમ્મદાબાદ. બરાબર, મોહમ્મદ બેગડો છે ને ચાંપાનેર ઉપર આક્રમણ કર્યું, આખું ચાંપાનેર જીતી લીધું, હવે પોતાનું જીતી લીધું એટલે તો પછી પોતાના દાદાના નામનું કહેવાય, એટલે પછી એણે આખું નામ બદલી નાખ્યું, મોહમ્મદાબાદ પાડી દીધું. અને પછી એણે અહીંયા સરસ મજાની મોટી મસ્જિદ બનાવી, જામી મસ્જિદ બનાવી, ઘણા બધા કિલ્લાઓ બનાવ્યા. ચાંપાનેરની સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં લઈ યુનેસ્કોએ 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની જે યાદી છે એમાં સામેલ કર્યું. એટલે 2004ની અંદર યુનેસ્કોએ 2004ની અંદર વિશ્વ વારસાના સ્થળમાં શું કર્યું, સામેલ કર્યું. આ ટીક કરજો, એક અગત્યનો મુદ્દો છે, આ ચોપડીમાં ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરજો. યુનેસ્કો છે ને એને 2004માં આખું વિશ્વના વારસાની એક યાદી તૈયાર કરી છે. વિશ્વના જેટલા જેટલા દેશો છે એના સારા સારા સ્થળોની આખી યાદી બનાવેલી છે. તો એ યાદીમાં 2004માં આપણા ગુજરાતના જે ચાંપાનેર છે ને એમાં સામેલ કર્યું. બરાબર, તો અહીંયા આગળ ચાંપાનેરની વાત થઈ જાય છે પૂરી. ચલો હવે એક ભારતના અગત્યના સ્થળો પૂરા થઈ ગયા, હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો આવતા લેક્ચરની અંદર ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એનો અભ્યાસ કરશું. જો શક્ય હોય તો થોડીક વધારે મિનિટ થશે, 40-એક મિનિટ જેવું, પણ આવતા લેક્ચરમાં આપણે આ પાઠ છે પૂરો કરી નાખશું. એટલે 6ઠું ચેપ્ટરથી જે આપણું પૂરું. તો બાળકો, આજે મેં સૂચના આપી છે તમારા હિત માટે છે, એ સૂચનાનું થોડુંક ધ્યાન રાખજો, નેક્સ્ટ આવી ભૂલ ન થાય એની તકેદારી રાખજો. બરાબર, અહીં આગળ આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ, હોમવર્ક આપું છું એ આગળ હોમવર્ક નોટ કરશો. ઓકે, બાય, આવજો.